બોટાદના લાખારી ગામ ખાતે સમાજ સેવક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી સૈનિક તેમજ દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પ્રગટ કરાવ્યું. અબોલ પશુ પંખીઓની સેવા એ જ જેનું ઉદ્દેશ છે તેવા લોકોએ સૈનિક પ્રત્યેની લાગણી દર્શાવી અને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કર્યું. આવા ઉમદા કાર્યની પ્રેરણાથી રિપોર્ટરે પણ ભાવુક થઈ રક્તદાન કર્યું. બોટાદ તાલુકાના લાખેડી ગામે ખાતે વચસરત ચેરિટેબલ ટ્રસ્ટના દીપકભાઈ સોલંકી દ્વારા કેન્સર હોસ્પિટલ અમદાવાદના સહયોગથી દેશના વીર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી રક્તદાન કેમ્પ યોજી રક્તદાન કરાયું, જેથી દેશના સૈનિકો તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને અકારણસર લોહીની જરૂરિયાત પડે તો મરી રહે તેવા ઉત્તમ હેતુથી આ રક્તદાન કેમ્પમાં સમગ્ર લાખેણી ગામ તેમજ આસપાસના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સમગ્ર કેમ્પનું સંચાલન પ્રફુલભાઈ પશુ ડોક્ટર જીવ દયા પ્રેમી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે લોકોમાં શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કર્યું છે તેવું મનમાં ઉત્સાહ અને ઉન્માદ જોવા મળ્યો હતો. જ્યારે આ કેમ્પના આયોજક દીપકભાઈ સોલંકી કે જેઓ પોતાનું આખું જીવન લોકસેવા તેમજ પશુ પક્ષી અબૂર જીવોની સેવા માટે સમર્પિત કરેલું છે કે જેમને લૂલા લંગડા બીમાર પશુ તેમજ પક્ષીઓની માવજત તેમજ સારવાર તેમજ સેવા ચાકરી કરે છે. દરરોજ પશુઓને નિરણ ચારો અને પક્ષીઓને 5 કિલો ચરણ પણ નાખવામાં આવે છે તેમજ કરવાનું ઉત્તમ કાર્ય કરે છે. તેમજ આસપાસના ગામમાં કોઈ પણ જગ્યાએ સર્પ નીકળે તો તેઓ સર્પ પકડી અને જંગલ જેવા વિસ્તારમાં છોડી આવે છે. તેમજ લુપ્ત થતી પ્રજાતિઓ અને પશુ પક્ષીઓનું પણ દેખરેખ કરી નિભાવ કરે છે. ત્યારે આસપાસના ગામમાંથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ માટે આવતી મહિલાઓને પણ તેઓ દ્વારા ચા નાસ્તો બિસ્કીટ તેમજ શીરા જેવું આરોગ્યપ્રદ ખોરાક આપી સેવા કરે છે. જ્યારે અહીંથી પસાર થતા યાત્રાળુઓને તેઓ ઉતારો આપી ભોજન પ્રસાદ દવા જેવી લોકસેવા માટે પણ તેઓ જાણીતા છે. જ્યારે તેઓ દ્વારા એક ટેક રાખવામાં આવે છે કે જ્યાં સુધી તેઓ પશુ પક્ષીઓ માટે એક સુવિધા સજ્જ અને વ્યવસ્થિત નિભાવ થાય તેવી ગૌશાળા નહીં બનાવે ત્યાં સુધી પગમાં પગરખા નહીં પહેરે તેવો નેમ લીધેલ છે. દીપકભાઈ સોલંકીના આવા પશુ પક્ષી તેમજ લોકહિતાર્થના કાર્યથી તેઓ આ સમગ્ર વિસ્તારમાં એક પરોપકારી સેવકનું બિરુદ આપવામાં આવ્યું છે અને તેઓ એમની સેવા થકી સમગ્ર પંથકમાં પ્રચલિત છે. વિજયસિંહ ચુડાસમા સાથે અભિષેક કોડેલિયા, GLS TV, બોટાદ.